गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિત માં પ્રેક્ટિસ બુક માં સ્વાધ્યાય 10 ના એક્ઝામ્પલ શીખી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. 8માં નંબર નો એક્ઝામ્પલ જોઈએ. તો ત્રિકોણ ABC માં ખૂણો B 90, એટલે એનો મતલબ એ થયો કે આ કાટકોણ ત્રિકોણ છે. એક વર્તુળ ત્રિકોણ ABC ની બધી જ બાજુઓને સ્પર્શે છે. જુઓ, સ્પર્શે છે. જો AB બરાબર 16 સેમી, BC બરાબર 30 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે મિત્રો, રકમને બરોબર સમજી અને આકૃતિ દોરીએ. તો જુઓ, અહીંયા એમ કહે છે ત્રિકોણ ABC માં ખૂણો B 90, એટલે કાટકોણ ત્રિકોણ થાય મિત્રો. તો આપણે અહીંયા સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. આ આપણો કાટકોણ ત્રિકોણ બરોબર, ચાલો. અને એમાં ખૂણો B, કાટખૂણો આપણને કીધેલો છે આ A, આ B અને C, આ કાટખૂણો બરોબર. હવે શું કહે છે, એક વર્તુળ ત્રિકોણ ABC ની બધી જ બાજુઓને સ્પર્શે છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક વર્તુળ આ બધી બાજુઓને સ્પર્શ કરે છે. તો આપણે એક વર્તુળ દોરી દઈએ. ચાલો, દોરાઈ ગયું. બધી બાજુઓને સ્પર્શ કરે છે, જુઓ અહીંયા. અને આ વર્તુળનું આપણે લઈ લીધું કેન્દ્ર. ચાલો, હવે આ જે થશે, માની લો આપણે ઓ કેન્દ્ર લઈએ. કયું કેન્દ્ર લીધું? ઓ. હવે આ તમારી થઈ વર્તુળની ત્રિજ્યા અને આ તમારો સ્પર્શક, એટલે આ શું બનાવે? કાટખૂણો. આ પણ તમારો ત્રિજ્યા થઈ અને એ પણ સ્પર્શક સાથે શું બનાવે? કાટખૂણો. અને આ પણ તમારી ત્રિજ્યા થઈ અને એ પણ આ સ્પર્શક AC સાથે શું બનાવે છે? કાટખૂણો બરોબર. ચાલો, એટલે એનો મતલબ એ થયો કે આ તમારું વર્તુળ છે, એ વર્તુળની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા અંતઃવૃત્તની ત્રિજ્યા કહેવાય. કારણ કે કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ આવેલું છે અને ત્રણે બાજુઓને સ્પર્શ કરે છે. હવે આપણને માપ અહીંયા આપેલું છે, એ જરા લખીએ મિત્રો, કે AB બરાબર 16. તો આ તમને આપ્યું છે 16 સેમી. પછી BC બરાબર 30 સેમી અને AC બરાબર આપણી પાસે નથી, એટલે પહેલા આ શોધવું પડે. કેમ આ શોધવું પડે AC? કારણ કે અંતઃવૃત્તની ત્રિજ્યા આપણે R શોધવાની છે અને R શોધવા માટે ત્રણેય બાજુઓ આપણી પાસે જોઈએ. તો આપણે અહીંયા પહેલા સૌ પ્રથમ લખીએ. તો જુઓ, ત્રિકોણ ABC માં રકમમાં આપેલું છે એ પ્રમાણે લખીએ. તો માપ ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ, કર્ણનો વર્ગ, એટલે આપણે અહીંયા લખીએ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આ આપણું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તૈયાર થયું. હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. જુઓ તો AB એટલે કેટલા? AC સ્ક્વેર તો આપણે શોધવાના છે. AB બરાબર કેટલા છે? 16 નો વર્ગ વત્તા BC એટલે 30 નો વર્ગ થાય. માટે AC સ્ક્વેર બરાબર 16 નો વર્ગ, એટલે 16 ગુણ્યા 16 કરીએ આપણે બાજુમાં, તો 0 6 1 6 6 36 6 1 6 3 9 9 6 15 1 ને 1 2, કેટલા આવે? 256. તો આપણે અહીંયા લખીએ 256 વત્તા 30 નો વર્ગ કેટલો થાય? 30 ગુણ્યા 30 એટલે 900. હવે આ બેનો સરવાળો કરો, 900 વત્તા 256,
तो छ पांच नौ ने बे अग्यार तो मित्रों अह जुओ एसी स्क्वेर बराबर आप सरवाळो करिए तो केटलो आव्यो 1156 હવે આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય માટે આપણે લખીએ એસી બરાબર વર્ગમૂળમાં 1156 બરોબર હવે મિત્રો આપણે શું કરીએ તો ધ્યાન આપો આ 1156 નું વર્ગમૂળ આપણને ન આવડતું હોય તો આપણે આ રીતે અવયવ પાડી અને શોધી શકીએ છીએ 1156 ના ભાગ પાડીએ तो बे पांच दस बे सात चौद बे आठ सोल बबे तू चार बे आठ सोल अने बे नौ अडार पची सत्तर सत्तर बसो नेव्यासी अने सत्तर एका सत्तर आ तो जुओ बे नू जोड़कू बन्यू अने सत्तर नू जोड़कू बन्यू तो अहीं केवी रीते लखाय एसी बराबर वर्गमूल में बे नो वर्ग गुण्या सत्तर नो वर्ग थाय एसी बराबर वर्गमूल गुणाकार करो सत्तर गुणिया बे करिए तो चौत्रीस नो वर्ग थाय तो वर्ग अने वर्गमूल निकली जाए तो माटे आपणे अहींया लखीए के एसी बराबर आपणने केटला मळ्या तो चौत्रीस सेमी मळ्या एटले आपणने कर्णनुं तीजी बाजुनुं माप मळी गयुं केटलुं मळ्युं चौत्रीस सेमी હવે એના ઉપરથી આપણે અંતઃવૃત્તની ત્રિજ્યા શોધી શકીએ તો હવે આની જરૂર નથી મિત્રો એટલે આપણે અહીંયા લખીએ આપણે લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળ એ ત્રિકોણ એબીસી ની બધી બાજુઓને સ્પર્શે છે આ લખવું પડે મિત્રો માટે આપણે શોધવાનું શું છે ત્રિજ્યા પણ કઈ ત્રિજ્યા કહેવાય અંતઃવૃત્તની ત્રિજ્યા કારણ કે ત્રિકોણ એ પણ કાટકોણ અને એની અંદર વર્તુળ છે એટલે અંતઃવૃત્તની ત્રિજ્યા આર બરાબર હવે બે બાજુ એટલે એબી વત્તા બીસી અને એમાંથી કર્ણ મોટી બાજુ બાદ કરવાની અને ભાગ્યા કેટલા થાય બે આ સૂત્ર આ રીતે પણ લખી શકાય હવે જો અહીંયા એસી નું માપ આપણી પાસે કેટલું આવ્યું છે 34 હવે એ કિંમતો આની અંદર મૂકી દો ચાલો તો શું થશે તો આર બરાબર એબી એબી એટલે 16 વત્તા બીસી એટલે 30 અને માઇનસ 34 અને ભાગ્યા કેટલા લખવાના બે માટે આર બરાબર આ બેનો સરવાળો કરો તો કેટલો થાય 3 ને 1 4 એટલે 46 માઇનસ 34 ભાગ્યા 2 હવે મિત્રો જુઓ આર બરાબર આ બે ની બાદ બાકી કરો 6 માંથી 4 જાય તો 2 અને 4 માંથી 3 જાય તો 1 છેદમાં 2 હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ 2 6 12 થાય અને માટે આપણે અહીંયા લખીએ માટે r બરાબર કેટલા મળ્યા આપણને 6 સેમી જવાબ મળ્યો તો હવે આપણે જવાબ લખીએ આન્સર કરીને અહીંયા લખીએ કે વર્તુળની ત્રિજ્યા શોધો તો અહીંયા લખી શકાય કે વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલી મળી મિત્રો આપણને 6 સેમી છે અથવા મળે ઓકે તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો અહીંયા આપણે 9માં નંબરનો દાખલો આપણને આપેલો છે એમાં એમ કીધું છે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં કયા ભાગમાં બહારના ભાગમાં કેન્દ્રથી 26 સેમી અંતરે બિંદુ P આવેલું છે P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક
वर्तुळ ने क्यू मां स्पर्शे छे। जो PQ बराबर 10 सेमी होय तो वर्तुळ नो व्यास शोधो। अबे पहलू तो रकम नी अंदर व्यास शोधवानुं कीधुं छे, एटले पहला तो तमारे त्रिज्या शोधवी पड़े, पण ए पहला आपणे रकम वांचता जईए अने आकृति तैयार करीए तो ओ केन्द्रित वर्तुळ कीधुं छे। तो आपणे पहला तो आ रीते ओ केन्द्रित वर्तुळ तैयार करीए, बरोबर। आ ओ केन्द्रित वर्तुळ बहारना भाग में केंद्र थी 26 सेमी अंतरे बिंदु पी। हवे आपणे अहींया लई लईए आ बिंदु पी लईए अने शुं कहे छे, केंद्र थी 26 सेमी अंतरे, एटले आटले थी आटले सुधीनुं जे अंतर छे, आ केंद्र थी 26 सेमी अंतरे, केटला अंतरे 26 सेमी अंतरे बिंदु पी वर्तुळनी बहारना भाग में आवेलुं छे। पछी शुं कहे छे जुओ, वांचो, पी माथी एटले आ बिंदु माथी वर्तुळ ने दोरेलो स्पर्शक वर्तुळ ने क्यू मां स्पर्शे छे, एटले अहींथी आपणे स्पर्शक आ रीते दोरी दईए। चलो आ स्पर्शक दोर्यो, बरोबर, अने त्यांथी अहींया आ शुं थशे, तमारी त्रिज्या थशे, शुं थशे त्रिज्या, અને ત્રિજ્યા આ શું થાય મિત્રો, ત્રિજ્યા થાય, અને આ તમારો શું થાય, સ્પર્શક થાય। અને તમને ખબર છે કે ત્રિજ્યા વર્તુળના સ્પર્શક સાથે શું બનાવે, કાટખૂણો બનાવે। એટલે આ જે તૈયાર થાય એ તમારો શું તૈયાર થાય, કાટકોણ ત્રિકોણ તૈયાર થાય। હવે આપણને પીક્યુ બરાબર 10 સેમી, હવે આ માપ આપણને આપેલું છે PQ બરાબર 10 સેમી, બરોબર, અને OQ એટલે પહેલા તો આપણે આ ત્રિજ્યા શોધીશું, આ આપણે શોધવાનું છે, બરોબર। તો આપણે અહીંયા લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં હવે જો આપણે જે માપ આપ્યા છે લખીએ, ઓપી બરાબર કેટલા આપેલા છે, 26 સેમી। પછી ત્યાર પછી આપણને બીજું શું આપ્યું છે, PQ બરાબર 10 સેમી, બરોબર। ચાલો હવે અહીંયા આકૃતિ તૈયાર થઈ તો એમાં કયો ત્રિકોણ તૈયાર થાય છે, એક તો ઓ ક્યુ પી, બરોબર, બીજું અહીંયા આ ઓ ક્યુ રેખાખંડ લંબ શું થાય, ક્યુ પી રેખાખંડ થાય। તો અહીંયા લખીએ આપણે ઓ ક્યુ રેખાખંડ લંબ ક્યુ પી રેખાખંડ માટે ત્રિકોણ કયો છે, ઓ ક્યુ પી માં માપ કોણો ક્યુ બરાબર 90, બરોબર। તો હવે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીશું એની અંદર, તો શું થશે, કર્ણનો વર્ગ થાય, કર્ણનો વર્ગ એટલે ઓપી સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ પી સ્ક્વેર થાય મિત્રો, બરોબર। ચાલો હવે આ તમારું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તૈયાર થયું, હવે એની અંદર તમારે કિંમતો મૂકી દેવાની, ઓપી એટલે કેટલા થશે, 26 નો વર્ગ થાય, અને બરાબર ઓક્યુ સ્ક્વેર એમના એમ થાય, અને વત્તા ક્યુ પી સ્ક્વેર એટલે 10 નો વર્ગ થાય। હવે મિત્રો જુઓ, 26 નો વર્ગ એટલે 26 ગુણ્યા 26 થાય, તો આપણે અહીંયા લખીએ 26 ગુણ્યા 26, શૂન 2 6 12, 2 2 4 ને 1 5, 6 36, 6 2 12, 12 ને 3 15, 6 7, 5 ને 1 6, તો કેટલા આવ્યા, 676 આવ્યા। તો અહીંયા લખીએ આપણે 676
बराबर ओ क्यू स्क्वेर अने वत्ता दस नो वर्ग एटले दस गुण्या दस एटले केटला थाय सौ। हवे सौ प्लस छे अने बराबर नी आ बाजु लाई दो तो शू लखाय छसो छोतेर माइनस सौ बराबर ओ क्यू स्क्वेर। हवे बाद बाकी करी नाखो तो अहीं आपणे लखीए मांटे ओ क्यू स्क्वेर बराबर छसो छोतेर मांथी सौ जाए तो पांचसो छोतेर वधे केटला वधे पांचसो ने छोतेर वधे। हवे मित्रों शू करीशुं जुओ तो ओ क्यू स्क्वेर हवे आ वर्ग काढी नाखो अपने आ वर्ग काढी नाखीए तो आ बाजु शू थई जाए वर्गमूळ थाय केटला हवे पांचसो ने छोतेर थाय। हवे पांचसो छोतेर ए कोनु वर्गमूळ छे चौबीस नु तमे जुओ अहींया चौबीस गुणे चौबीस करो तो शून बे चार आठ बबे दू चार 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 सोल चार दू आठ ने एक नौ छ नौ ने आठ सत्तर केटला हवे पांचसो छोतेर तो एनो मतलब ए थयो माटे ओ क्यू बराबर केटला मळ्या चौबीस बरोबर। तो अहीं आपणे लखी काढीए चौबीस सेमी। हवे आ आपणने जे मळ्युं मित्रो ए आपणने शुं मळ्युं अहीं जुओ त्रिज्या मळी तो अहीं लखीए आपणे के त्रिज्या बराबर चौबीस सेमी बरोबर। पण आपणने रकममां शुं पूछ्युं छे वर्तुळनो व्यास। હવે વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણો હોય તો આપણે અહીંયા લખી કાઢીએ કે વ્યાસ બરાબર એનું સૂત્ર શું થાય બે ગુણ્યા ત્રિજ્યા થાય બે ગુણ્યા ત્રિજ્યા બરોબર। હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો આપણે અહીંયા લખીએ કે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા કેટલી મળી આપણને ચોવીસ માટે વ્યાસ બરાબર ચોવીસ ગુણ્યા બે કરો તો કેટલા આવે અડતાલીસ સેમી મળે। કેટલા મળે મિત્રો અડતાલીસ સેમી। તો આ મિત્રો આપણને શું મળ્યો જવાબ મળ્યો આપણો આન્સર કેટલો આવ્યો અડતાલીસ સેમી। તો મિત્રો વ્યાસ શોધવાનો હોય તો આ રીતે પહેલા તમારે શું શોધવી પડે ત્રિજ્યા શોધવી પડે અને ત્રિજ્યા ઉપરથી તમે વ્યાસ શોધી શકો। તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। મિત્રો આપણે આજે દસમા નંબરનો દાખલો શીખીશું। હવે એની અંદર રકમ પહેલા આપણે જોઈ લઈએ। જુઓ ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 એટલે કાટખૂણો છે। એક વર્તુળ ત્રિકોણ એબીસી ની બધી બાજુઓને સ્પર્શે છે। જો એબી વત્તા એસી બરાબર 32 સેમી તથા બીસી બરાબર 24 સેમી હોય તો ત્રિકોણ એબીસી ના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો। હવે સમજો જરા આપણને પહેલું તો અહીંયા એમ કીધું છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો એટલે પહેલા તો સૌ પ્રથમ મિત્રો તમારે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે બરોબર। ચાલો તો આપણે પહેલા અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ। આ આપણો કાટકોણ ત્રિકોણ ધ્યાન આપજો બરોબર થોડો કોમ્પ્લિકેશન વાળો દાખલો છે। હવે એની અંદર એમ કીધું છે એમાં એક વર્તુળ છે અને એ વર્તુળ આ ત્રણેય બાજુઓને સ્પર્શ કરે છે તો આપણે અહીંયા દોરી દઈએ। ચાલો ચાલો દોરાઈ ગયું આ ત્રણેય બાજુઓને સ્પર્શ કરે છે આ રીતે। હવે આપણે નામ લખી કાઢીએ પહેલા તો ખૂણો બી કાટ ખૂણો એટલે આ 90 થાય અહીંયા એ થાય આ તમારો થશે સી આ વર્તુળનું લીધું કેન્દ્ર આ તમારી થશે અંતઃવૃત્તની ત્રિજ્યા કહેવાય આર આ પણ અહીંયા શું થાય અંતઃવૃત્તની ત્રિજ્યા આર અને આ પણ તમારી અંતઃવૃત્તની ત્રિજ્યા થાય આ। હવે તમને અહીંયા માપ આપેલા છે બીસી બરાબર 24 સેમી આપ્યું છે બરોબર તો આપણે અહીંયા પહેલા લખી કાઢીએ જે જે વસ્તુ આપી છે। ચલો તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી માં
माप कूणो बी बराबर 90, समझो बराबर। पछी आपने एम कीधु के बीसी बराबर 24 सेमी, अने पछी आपने रकम में जे आप्यु छे ए समझो जरा, ए बी वत्ता ए सी बराबर 32 सेमी, आवु आपेलु छे बराबर, आ रीते आप्यु छे, એટલે કે આ બેનો સરવાળો 32 સેમી થાય। હવે માપ તો AB નું કે AC નું નથી, તો એ શોધવું પડે, તો એ શોધવા માટે તમારે શું કરવું પડે મિત્રો, કે આ AB બરાબર x ધારી લેવાના, એટલે AC મળી જાય। કેવી રીતે? તો જુઓ, પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે AB બરાબર x સેમી ધારતા માટે, હવે AB ની જગ્યાએ આ જે સૂત્ર છે એમાં તમે x મૂકી દો તો x વત્તા AC બરાબર કેટલા થાય 32 સેમી, માટે x ને પેલી બાજુ લઈ જાઓ તો AC બરાબર કેટલા મળ્યા 32 માઇનસ x, એટલે આ માપ તમને કેટલું મળ્યું મિત્રો 32 માઇનસ x મળ્યું, બરોબર। ચાલો હવે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ અને સૂત્ર આપણે લખીએ, તો જુઓ કે હવે આપણે અહીંયા લખેલું છે ત્રિકોણ ABC માં કોણો B કાટખૂણો છે, માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ। ચાલો તો શું સૂત્ર લખીશું, AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર થાય, આ આપણું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર। હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ, ચાલો તો શું થશે, AC એટલે કેટલા થાય મિત્રો 32 માઇનસ x કૌંસ બાર વર્ગ બરાબર AB એટલે x છે એટલે x નો વર્ગ વત્તા BC એટલે કેટલા છે 24 નો વર્ગ। હવે મિત્રો આનું વિસ્તરણ આપણે કરવું પડે, તો A માઇનસ B 7માં અને 8માં ધોરણમાં તમે શીખી ગયા છો એની રીતે થાય, પહેલા કૌંસ નો વર્ગ માઇનસ 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસ નો વર્ગ, તો આપણે અહીંયા લખી કાઢીએ 32 x હવે 32 નો વર્ગ એટલે 32 ગુણ્યા 32 કરીએ તો શૂન 2 તારી 6 3 તારી 9 બબે દૂ 4 2 તારી 6 4 6 12 9 ને 10 કેટલા આવ્યા 1024 માઇનસ, હવે આ બે નો ગુણાકાર કરો 3 નો તો કેટલા થાય 64x થાય અને વત્તા x સ્ક્વેર બરોબર, તો આ જે આવ્યા એ અહીંયા મૂકવા પડે, તો આપણે અહીંયા લખીએ 1024 માઇનસ 64x વત્તા x સ્ક્વેર અને બરાબર, હવે આને ભૂસી નાખું છું તો હવે ધ્યાન આપજો મિત્રો, તો x સ્ક્વેર વત્તા 24 નો વર્ગ તો 576 થાય, જુઓ 0 2 4 8 બબે દુ 4 4 4 16 4 2 8 ને 9 6 9 8 7 17 નો 7 કેટલા આવ્યા 576 મિત્રો, ગુણાકારમાં બોર્ડમાં પરીક્ષામાં ઝડપ રાખવાની। હવે આ 576 પ્લસ છે અને આ બાજુ લાવીએ, બીજી વાર જોઈએ, હવે બંને બાજુ આ બાજુ x સ્ક્વેર આ બાજુ x સ્ક્વેર બંને બાજુ સરખા છે એટલે ઉડી જાય, તો હવે આ 576 ને આ બાજુ લાવો, ચલો તો આપણે અહીંયા લખીએ 1024 માઇનસ 576 માઇનસ 64x બરાબર 0, હવે 1024 માંથી 576 બાદ કરો બરોબર, તો 14 માંથી 6 જાય તો 8 એક રહ્યો, 11 માંથી 7 જાય તો 4 અહીંયા 9 રહ્યા, 9 માંથી 5 જાય તો 4 અહીંયા 0 રહ્યા, તો કેટલા આવ્યા મિત્રો 448,
એટલે 1024 માંથી 576 બાદ કર્યા બરોબર તો આપણી પાસે કેટલા વધ્યા 448 માઈનસ 64x બરાબર 0 હવે મિત્રો જુઓ આ પ્લસ ને પેલી બાજુ લઈ જાઓ માઈનસ 64x બરાબર હવે આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ 448 થાય બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય 64x બરાબર 448 હવે આ ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો x બરાબર 448 ભાગ્યા 64 હવે આ બે વડે ભાગાકાર આપણે ભાગીએ ચલો ભાગ ચલાવી 2 32 2 64 આને બે વડે ભાગો 2 2 4 2 2 4 2 4 8 હજી આપણે બે વડે ભાગ ચલાવીએ 2 16 2 32 આને બે વડે ભાગો 2 1 2 2 1 2 2 2 4 હવે 16 7 112 થાય હે ને કદાચ મિત્રો ના આવડે તો ગુણાકાર કરવાનું ભૂલ ના પડે 7 6 42 નો બગડો વધી પડી 4 7 1 7 7 ને 4 11 તો કેટલા છેદ ઉડે 16 7 112 તો મિત્રો આપણી પાસે અહીંયા x ની કિંમત મળી ગઈ x બરાબર કેટલા આવ્યા 7 સેમી ઓકે તો જો હવે હવે આ પૂછી નાખીએ છીએ જુઓ એટલે x એ કોના માટે ધાર્યું તો અહીંયા રકમમાં બરોબર જુઓ ab બરાબર x સેમી ધાર્યા હતા તો આપણે અહીંયા લખીએ માટે ab બરાબર x બરાબર 7 સેમી બરોબર હવે બીજું હવે નીચે જો આ શું છે ac બરાબર ac શોધવાના બાકી છે તો ac બરાબર 32 માઈનસ x હવે એમાં x ની કિંમત મૂકો ચાલો તો માટે ac બરાબર 32 માઈનસ 7 થાય માટે ac બરાબર 12 માંથી 7 જાય તો 5 અહીંયા 2 રહે એટલે કેટલા આવે 25 મળે એટલે 25 સેમી મળે તો એ આપણે અહીંયા લખી કાઢીએ ac બરાબર કેટલા મળ્યા મિત્રો 25 સેમી અને આ કેટલા મળ્યા ab બરાબર આપણી પાસે 7 સેમી મળ્યા કેટલા મળ્યા 7 સેમી હવે તમારે શોધવાનું શું છે તો જુઓ અંતઃવૃત્તની ત્રિજ્યા તો આપણે એનું સૂત્ર લખવું પડશે યાદ રાખજો તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ abc ના અંતઃવૃત્તની ત્રિજ્યા r બરાબર a પ્લસ b માઇનસ c છેદમાં 2 આવું સૂત્ર પણ લખી શકાય a એટલે જો આ શું કહેવાય a આ શું કહેવાય b અને આ શું કહેવાય c a એટલે જો અહીંયા આપણે કિંમતો મૂકીએ r બરાબર a એટલે કેટલા છે 7 મળ્યા વત્તા b એટલે કેટલા મળ્યા 24 માઇનસ C એટલે કેટલા મળ્યા મિત્રો જુઓ આપણને 25 મળ્યા અને છેદમાં કેટલા આવે મિત્રો 2 મળે કેટલા મળે 2 બરોબર હવે જુઓ આપણે અહીંયા નક્કી કાઢીએ r બરાબર આ બેનો સરવાળો કરો 7 ને 4 11 7 ને 4 11 નો એકડો વધી પડી 1 2 ને 1 3 -25 અને છેદમાં કેટલા આવે 2 બરોબર હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે અહીંયા લખીશું બરોબર ચાલો તો હવે માટે r બરાબર 31 માંથી 25 બાદ કરો તો કેટલા આવે 6 આવે કેટલા આવે 6 અને ભાગ્યા 2 છેદ ઉડાડી દો ચાલો તો 2 3 6 થાય બરોબર તો હવે અહીંયા આપણને મિત્રો જવાબ મળી ગયો કહેવાય માટે અહીંયા r બરાબર કેટલા મળ્યા 3 સેમી તો આ આપણો શું મળી ગયો આન્સર એટલે અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર કેટલા મળ્યા
तो त्रण सेमी मळ्या एम कहेवाय। थोड़ो कॉम्प्लिकेशन एटले के हार्ड हतो एक्जाम्पल, पण बे त्रण वार प्रेक्टिस करशो तो मित्रों अचूक थी तमने आवडी जशे। नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए, त्यां सुधी गुड नाइट फ्रेंड्स।